राजकोट शहर कांग्रेस समितिना पूर्व प्रमुख महेश राजपूते मुख्यमंत्रीए जाहेर करेल वीजळीना 100 युनिट माफ करवानी जाहेर छेतरामणी करी छे तेवुं जणावेल। राजकोट शहर कांग्रेस समितिना पूर्व प्रमुख महेश राजपूते जणाव्युं छे के ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જે વીજ બિલમાંથી 100 યુનિટ માફ કરવા જાહેરાત કરેલ છે તે બાબતે મહેશ રાજપૂતે જણાવ્યું છે કે હાલ ગરમીના દિવસો હોય ત્યારે મિનિમમ 200 યુનિટથી ઉપર વીજ વપરાશ થતો હોય તો આમાં રાહતની વાત ક્યાં રહી અને લોકોને ભરમાવવાની જ આ વાત છે। તેમજ મહેશ રાજપૂતે જણાવ્યું છે કે હાલમાં દરેક ગ્રાહકો જેવા કે વન ફેસ કનેક્શન ધારકોને બે માસે બિલ અપાતું હોય છે તેના બદલે આ સરકાર 15 દિવસ મોડું બિલ આપી રહી છે તેથી વીજળી વપરાશકારના યુનિટ વધી જાય અને લોકોએ નવા બિલ મુજબના નાણાં ચૂકવવા પડે તેવી ચાલ પીજીવીસીએલ દ્વારા ભાજપ સરકારે પ્રજા સાથે છેતરપિંડી કરી રહ્યા છે। આ જ રીતે રેસિડેન્ટમાં 3 ફેસ કનેક્શનના જે ગ્રાહકો છે તેઓને દર મહિને બિલ આપવાનું હોય છે તેના બદલે તેઓને એક સાથે 18 માસનું બિલ આપવામાં આવ્યું છે જેથી યુનિટ વધી જાય અને ફિક્સ ચાર્જ સરચાર્જ બધો વધી જાય અને લોકો પાસેથી વધારે નાણાં પડાવી લેવાનું આ સરકાર વ્યવસ્થિત ગોઠવીને પીજીવીસીએલનો ઉપયોગ કરી લોકોના ખિસ્સા ખંખેરવાનું કરી રહ્યા છે। ત્યારે ભારત સરકારે જે રાહત પેકેજની જાહેરાત કરી છે તેમાં વીજ કંપનીઓને નુકસાન ન થાય તેવી રીતે અમુક રકમ ફાળવી છે તો આ રકમનો ઉપયોગ આ સરકાર ગ્રાહકોને સ્પષ્ટપણે ફાયદો ન થાય તેમજ વીજ કંપનીઓને ફાયદો થાય તેવી નીતિઓ અપનાવી અને જનતાને ઊંધા ચશ્મા પહેરાવી રહી છે। ત્યારે જો સરકારે રાહત પેકેજમાં સહાય આપવી હોય તો રેસિડેન્ટ ગ્રાહકોને સીધા જ બિલના 25% રાહત આપવી જોઈએ। જે એક લોકોને ભરમાવવાની માત્ર જાહેરાત જે સરકાર કરે છે એ રીતે કરેલી છે। હરેક વ્યક્તિને અત્યારે જે બિલ દેવામાં આવી રહ્યા છે મેં બધા જ પ્રેસના માધ્યમોને મેં એની કોપી મોકલી છે। જેને બિલ દેવામાં આવે છે એ 2 મહિનાનું નહીં 2.5 મહિનાનું બિલ દેવામાં આવે છે અને સિંગલ ફેસ હોય એટલે 2 મહિને બિલ આવે। કોઈપણ વ્યક્તિ હોય અત્યારે ઉનાળાનો સમય છે ત્યારે અને એમાંય આ લોકડાઉન હતું એટલે લોકો ઘરમાં જ હતા એટલે 80 યુનિટ એને વાપરા જ હોય એટલે એમાં કોઈને લાભ મળી શકે એમ નથી। 200 યુનિટ અપ આવે એટલા માટે આ લોકો 2.5 મહિનાનું બિલ આપે છે જેથી કરીને 200 અપ થઈ જાય જેથી કરીને કોઈને રાહત ના આપવી પડે। પીજીવીએસએલનો ઉપયોગ કરી અને આ સરકાર કરી રહી છે અને 3 ફેસ છે એની અંદર પણ 2.5 મહિનાના બિલ આપે છે જે હકીકતમાં દર મહિને બિલ દેવાનું હોય। 2.5 મહિને આપે એટલે આપોઆપ યુનિટ વધી જાય, યુનિટ વધી જાય એટલે એનો ચાર્જ વધી જાય દરેક યુનિટનો અને એનો ફિક્સ જે ચાર્જ હોય એ વધી જાય, સરચાર્જ વધી જાય। એ રીતે સરકાર પીજીવીએસએલનો ઉપયોગ કરી અને એનો એક લૂંટ ચલાવી રહી છે જે હકીકતમાં એને રાહત આપી હોય તો તમામ રેસિડેન્ટોને બિલની અંદર 25% રાહત સરકારે જાહેર કરવી જોઈએ। કેમેરામેન મેરામ સોલંકી, KTV ન્યૂઝ, રાજકોટ।